અહીં આપણને સમયીકરણ કરી સાદુરૂપ આપવાનું કહ્યું છે, એટલે કે આ એક્સપ્રેશનનું પહેલાં સમયીકરણ કરીશું અને પછી તેનું સાદુરૂપ આપીશું. સૌપ્રથમ આ એક્સપ્રેશનમાં સૌપ્રથમ આપણે ડિનોમિનેટરના સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળને દૂર કરીએ. આ સ્ક્વેર રૂટ ઓફ 8 બરાબર સ્ક્વેર રૂટ ઓફ 4 ઇન્ટુ 2 લખી શકીએ, અને આના બરાબર સ્ક્વેર રૂટ ઓફ 4 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 2 લખી શકીએ. હવે સ્ક્વેર રૂટ ઓફ 4 નું સ્ક્વેર રૂટ આપણને 2 મળે. આથી આ એક્સપ્રેશન બરાબર 16 પ્લસ 2x સ્ક્વેર ડિવાઈડ બાય 2 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 2 મળે. અહીં આપણે રેશનલાઇઝેશન એટલે કે સમયીકરણ કર્યું નથી, માત્ર સાદુરૂપ આપ્યું છે. હવે આપણે જોઈ શકીએ કે બધી ટર્મ્સ 2 વડે ડિવિઝિબલ છે. આથી 16 ડિવાઈડ બાય 2 આપણને 8 મળે, 2x સ્ક્વેર ડિવાઈડ બાય 2 આપણને x સ્ક્વેર મળે, અને 2 સ્ક્વેર રૂટ ઓફ 2 ડિવાઈડ બાય 2 આપણને સ્ક્વેર રૂટ ઓફ 2 મળે. આથી આના બરાબર 8 પ્લસ x સ્ક્વેર ડિવાઈડ બાય સ્ક્વેર રૂટ ઓફ 2 મળે. હવે આપણે આ એક્સપ્રેશનનું સમયીકરણ કરીએ. હવે ડિનોમિનેટરના સ્ક્વેર રૂટ ઓફ 2 ને દૂર કરવા માટે આપણે ન્યુમિરેટર અને ડિનોમિનેટરને સ્ક્વેર રૂટ ઓફ 2 વડે મલ્ટીપ્લાય કરીએ. હવે આના બરાબર ડિનોમિનેટરમાં સ્ક્વેર રૂટ ઓફ 2 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 2 આપણને 2 મળે, અને ન્યુમિરેટરમાં આપણે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટીનો ઉપયોગ કરીએ. આ સ્ક્વેર રૂટ ઓફ 2 ને આ બંને ટર્મ્સ સાથે મલ્ટીપ્લાય કરીએ. આથી 8 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 2 આપણને 8 સ્ક્વેર રૂટ ઓફ 2 મળે, પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 2 આપણને સ્ક્વેર રૂટ ઓફ 2 ઇન્ટુ એક્સ સ્ક્વેર મળે. અહીં આપણને ઉકેલ મળી જ ગયો છે, પરંતુ જો તમે તેને વધુ સાદુરૂપ આપવા માંગતા હોય તો તેના બરાબર અહીં આપણે જોઈ શકીએ કે બધી ટર્મ્સ 2 વડે ડિવિઝિબલ છે. આથી 8 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 2 ને 2 વડે ડિવાઈડ કરતા આપણને 4 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 2 મળે, પ્લસ સ્ક્વેર રૂટ ઓફ 2 એક્સ સ્ક્વેર ને 2 વડે ડિવાઈડ કરતા આપણને સ્ક્વેર રૂટ ઓફ 2 ડિવાઈડ બાય 2 એક્સ સ્ક્વેર મળે. તમે આ બંનેમાંથી કોઈ પણ ઉકેલ લખી શકો. આપણે આને ઘણી બધી રીતે ઉકેલી શકીએ. આથી બીજી રીતે ઉકેલીએ. આપણું ઓરિજિનલ ઇક્વેશન 16 પ્લસ 2x સ્ક્વેર ડિવાઈડ બાય સ્ક્વેર રૂટ ઓફ 8 છે. હવે આનું રેશનલાઇઝેશન એટલે કે સમયીકરણ કરવા માંગતા હોય તો ન્યુમિરેટર અને ડિનોમિનેટરને સ્ક્વેર રૂટ ઓફ 8 વડે મલ્ટીપ્લાય કરીએ. હવે આપણે સ્ક્વેર રૂટ ઓફ 8 ને મલ્ટીપ્લાય કરીએ તો આના બરાબર ડિનોમિનેટરમાં સ્ક્વેર રૂટ ઓફ 8 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 8 આપણને 8 મળે, અને ન્યુમિરેટરમાં 16 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 8 આપણને 16 સ્ક્વેર રૂટ ઓફ 8 મળે, પ્લસ 2x સ્ક્વેર ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 8 આપણને 2 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 8 એક્સ સ્ક્વેર મળે. હવે આપણે જોઈ શકીએ કે બધી ટર્મ્સ 2 વડે ડિવિઝિબલ છે. 16 ને 2 વડે ડિવાઈડ કરતા આપણને 8 મળે, 2 ને 2 વડે ડિવાઈડ કરતા આપણને 1 મળે, અને 8 ને 2 વડે ડિવાઈડ કરતા આપણને 4 મળે. આથી આના બરાબર 8 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 8 પ્લસ સ્ક્વેર રૂટ ઓફ 8 એક્સ સ્ક્વેર ડિવાઈડ બાય 4 મળે. હવે તમને એમ પ્રશ્ન થશે કે આ એક્સપ્રેશન અને આ એક્સપ્રેશન જુદું જુદું છે, પરંતુ આપણે જાણીએ છીએ કે સ્ક્વેર રૂટ ઓફ 8 ને આપણે 2 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 2 લખી શકીએ. હવે આપણે જોઈ શકીએ કે બધી ટર્મ્સ 2 વડે ડિવિઝિબલ છે. આથી 2 સ્ક્વેર રૂટ ઓફ 2 ને 2 વડે ડિવાઈડ કરતા આ 2 કેન્સલ થઈ જશે, આ 2 કેન્સલ થઈ જશે, અને 4 ડિવાઈડ બાય 2 આપણને 2 મળે. આથી આના બરાબર 8 સ્ક્વેર રૂટ ઓફ 2 પ્લસ સ્ક્વેર રૂટ ઓફ 2 એક્સ સ્ક્વેર ડિવાઈડ બાય 2 મળે. આથી આ એક્સપ્રેશન આ એક્સપ્રેશનના સમાન મળે છે.